સરકારની કર્મચારી નીતિના વિરોધમાં સીટુ તથા આશા વર્કર બહેનો દ્વારા રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું તથા બંધમાં બેંક વીમાના કર્મીઓ જોડાયા. રાજ્ય તથા કેન્દ્ર સરકારની કામદાર વિરોધ નીતિ તથા અન્ય 12 જેટલી માંગણીઓના પ્રશ્ને સીટુ દ્વારા મોતીબાગથી રેલી કાઢી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રેલીની આગેવાની સીટુના અરુણ મહેતા તથા અશોક સોનપુરાએ લીધી હતી. રેલી ઘોઘા ગેટમાં પહોંચી ત્યાં વિશાળ માનવ સાકળ રચી હતી. આ દરમિયાન ઘોઘા ગેટમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. બે દિવસના બંધમાં બેંક વીમાના કર્મીઓ, રેલવે વિભાગના કર્મીઓ તથા રિક્ષા ચાલકો વગેરે સમર્થન જાહેર કર્યું હતું. બેંક અધિકારીઓના પગાર વધારાના પ્રશ્ને તથા 3 બેંકોના વિલીનીકરણના વિરોધમાં શહેરની રાષ્ટ્રીયકૃત બેંકોએ સજ્જડ બંધ પાળી ઉગ્ર વિરોધ કર્યો હતો. જો કે આ હડતાલમાં SBIના કર્મીઓ જોડાયા ન હતા. દેશની મુખ્ય રાષ્ટ્રીયકૃત બેંક જેવી કે પંજાબ નેશનલ બેંક, દેના બેંક તથા બેંક ઓફ બરોડાનું વિલીનીકરણ કરવાની હિલચાલનો બેંક કર્મીઓ સજ્જડ વિરોધ કરી રહ્યા છે. દેશભરના 10 પ્રમુખ મજૂર મંડળો તેમજ બેંક વીમા ક્ષેત્રના 15 કરોડ કામદારો 2 દિવસની હડતાલ ઉપર છે. આ રાષ્ટ્રવ્યાપી હડતાલ આપવા પાછળનો સંદર્ભ એ છે કે આજની સરકાર કામદાર વિરોધી કાયદાઓ સંસદમાં પસાર કરી રહેલ છે, જેના કારણે મજૂર પ્રવૃત્તિના અસ્તિત્વ ઉપર જોખમ ઊભો થયું છે. આ કાયદાઓ પસાર કરી અને સરકાર મજૂર પ્રવૃત્તિને મૃતપાય કરવા માગે છે. લેબર રિફોર્મ્સના નામે મજૂર પ્રવૃત્તિના અસ્તિત્વ ઉપર ગળા ટૂંકો દેવાનો પ્રયાસ છે. તેમજ ફાઇનાન્શિયલ સેક્ટર રિફોર્મ્સ દ્વારા બેંક તેમજ વીમા ક્ષેત્રે ખાનગી મૂડીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. એક તરફ રાષ્ટ્રીયકૃત બેંકોની શાખાઓ બંધ કરવામાં આવી રહી છે, 2-3 બેંકોનું વિલય કરવામાં આવેલું છે. તેમજ તેના કરતાં વિરોધાભાસી જેને કહી શકાય કે ખાનગી મૂડીને પ્રોત્સાહન આપી અને ખાનગી અને કોર્પોરેટ ક્ષેત્રના ઉદ્યોગોને બેન્કિંગ ક્ષેત્રમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, જેનો સમગ્ર મજૂર આલમ આ 2 દિવસની હડતાલ દ્વારા સંયુક્ત રીતે વિરોધ કરી રહેલ છે. અને આગામી દિવસોમાં જો સરકાર આ લેબર રિફોર્મ્સ અને ફાઇનાન્શિયલ સેક્ટરના રિફોર્મ્સમાં જો પુનઃવિચારણા નહીં કરે તો આ આંદોલનને વધારે ઉગ્ર અને વ્યાપક બનાવવામાં આવશે. ગુજરાત આશા વર્કર ફેડરેશન દ્વારા આશા વર્કર બહેનોની વિશાળ રેલી નીકળી હતી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આશા વર્કર બહેનોએ લઘુત્તમ વેતન 18,000 કરવા, સમાન કામ સમાન વેતન તથા સરકારી કર્મચારી ઘોષિત કરવા સહિતની માંગણીઓના ઉકેલની માંગ સાથે રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આમ છતાં પ્રશ્નો ઉકેલ નહીં આવે તો તબક્કાવાર આંદોલન ચાલુ રાખવાની ઘોષણા કરવામાં આવી હતી. કર્મચારી ઘોષિત કરો, ઘોષિત કરો, ઘોષિત કરો.
15,000 લઘુત્તમ વેતન મળે અને સરકારી આજ રોજ આશા વર્કરના તમામ બહેનોના પ્રશ્નોને લઈ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવે, જેમાં ખાસ કરીને બહેનો સાથે જે અન્યાય થઈ રહ્યો છે, એટલે કે જેટલું કામ કરે છે બહેનો, આશા વર્કરની બહેનો, એટલા પ્રમાણમાં એને વળતર ચૂકવવામાં નથી આવતું, એને એટલે બહેનોને વળતર ચૂકવવામાં નથી આવતી અને એની જે સમસ્યાઓ છે એ સરકારશ્રી દૂર કરતી નથી. અને સરકારજી જે સરકારશ્રી જે આરોગ્યલક્ષી યોજનાઓ બહાર પાડે છે, એ સર્વે જે સર્વે બહાર પાડે છે, તમામ સર્વે આશા વર્કરની બહેનો પૂરા પાડે છે, એ સરકાર નોંધ નથી લેતી. એટલે આજ અમારી પ્રમુખ માંગ બે જ છે, ખાસ કરીને કે આશા વર્કરની બહેનોને સરકારી કર્મચારી ઘોષિત કરે અને 18,000 લઘુત્તમ વેતન દર ચૂકવે સરકાર. અને જ્યાં સુધી સરકાર એ માંગ અમારી પૂરી નહીં કરે ત્યાં સુધી અમારી લડત, અમારું આંદોલન તબક્કાવાર ચાલુ રહેશે. લાલ સલામ, ઇન્કલાબ, ઝિંદાબાદ. અમારી માંગે પૂરી કરો.